વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમત એની અંદર ચેપ્ટર 8 નકશા આલેખન પાઠ્યપુસ્તકનું પેજ નંબર 120 હવે આ પ્રયત્ન કરી જુઓ તેમાં આપણે આગળ સમજૂતી મેળવીએ. આ પરેડવાળા રસ્તા નકશા 3 માંથી લીધેલો એક ભાગ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જે નકશો 3 જોયો હતો તેનો એક ભાગ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આ જે નકશાનો એક ભાગ છે એમાં આપણે ઓળખી બતાવવાનું છે. શું ઓળખી બતાવવાનું છે? જુઓ પ્રશ્ન 1, કે શું તમે નકશાના આ ભાગને ઓળખી શકો છો? હા, હું નકશાના આ ભાગને ઓળખી શકું છું. તે રાજપથ, જનપથ, માનસી રોડ, ઇન્ડિયા ગેટ વગેરે દર્શાવે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં ઇન્ડિયા ગેટ છે, રાજપથ, જનપથ એ બધું જ દર્શાવે છે. બીજું, હવે તેને 2 સેન્ટીમીટર વાળી જાળી પર મોટું કરવાનો પ્રયત્ન કરો. આપણે નેક્સ્ટ પીરિયડ ની અંદર આપણે જોયું હતું કે ચિત્ર નાનું હોય 1 સેન્ટીમીટર વાળું, અને પછી 2 સેન્ટીમીટર વાળું કર્યું હતું, 1/3 સેન્ટીમીટર વાળું કર્યું હતું. તો તમારી પાસે અહીં ખાનું છે, એ ખાનામાં ઉપરોક્ત જે ચિત્ર છે એવું જ તમારે નકશો છે એ નીચે કરવાનો છે. પરંતુ એ જાળી કેવી છે? 2 સેન્ટીમીટર વાળી જાળી છે. તો એમાં તમારી જાતે તમારે કરવાનું રહેશે. ત્રીજું છે, જો આપણે પરેડના રસ્તાને નકશામાં નાનો બતાવીએ અને ઇન્ડિયા ગેટ તથા વિજય ચોક વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર બતાવીએ તો પ્રમાણમાપ શું હશે? હવે પ્રમાણમાપ કેટલું છે? 1, નકશા પર 1 સેન્ટીમીટર બરાબર જમીન પર 1 કિલોમીટર, નકશા પર 1/3 સેન્ટીમીટર બરાબર જમીન પર 1 કિલોમીટર, કે નકશા પર 2 સેન્ટીમીટર બરાબર જમીન પર 1 કિલોમીટર? તો કે જે ત્રીજું છે એ તમારો આન્સર છે, કારણ કે અહીં તમને આપેલું છે 2 સેન્ટીમીટરની જાળી છે, બરાબર? એટલે નકશા પર 2 સેમી બરાબર જમીન પર 1 કિલોમીટર. સમજાયું વિદ્યાર્થી મિત્રો? હવે નીચે જુઓ, ભિન્ન રાજ્યોમાંથી આવેલા નર્તકો. તો કે તમારા પાઠ્યપુસ્તકની અંદર આ નર્તકો બતાવેલા છે, અલગ અલગ રાજ્યોમાંથી આવેલા છે. નીચે ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે કર્ણાટકથી આવેલા નર્તકો સૌથી શ્રેષ્ઠ હતા. પછી આ તમામ લોકોને દિલ્હી આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરવી પડી. મને ત્રિપુરાનું નૃત્ય ખૂબ જ ગમ્યું. ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીથી નજીક છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમને ક્યારે ખબર પડશે? તમે ભારતનો નકશો જુઓ, તમારા પાઠ્યપુસ્તકની અંદર ભારતનો નકશો આપેલો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે અંદર અલગ અલગ રાજ્યો છે, જુઓ જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, જયપુર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, એમ અલગ અલગ રાજ્યો છે. અને આ રાજ્યોમાંથી અલગ અલગ નર્તકો છે એ બધા જ આવ્યા હતા, બરાબર? અને વિદ્યાર્થીઓએ આ બધાની નૃત્યો જોયા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ નકશા નંબર 5ને જુઓ છો. કયો નકશો છે? નકશા નંબર 5. આ નકશા અંદાજિત પ્રમાણમાં પર બતાવેલ છે, તેથી વિદ્યાર્થીઓએ સરળતાથી અંતર, ક્ષેત્રફળ તથા દિશાનો અંદાજ લગાવી શકે, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આ નકશાની પહેલા તો ચારે દિશાઓ આપી દીધેલી છે, ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ, બરાબર? હવે પ્રશ્નો તમને પૂછે છે એ નકશામાં આપણે બરાબર જોઈ અને દર્શાવવાનું છે. પહેલો પ્રશ્ન છે કે કર્ણાટકની ટીમ બેંગ્લુરથી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે. દિલ્હી સુધી પહોંચવા માટે તેઓને કયા કયા રાજ્યો પસાર કરવા પડે? તો તમે કર્ણાટક નીચે જુઓ, દક્ષિણની અંદર કર્ણાટક છે, એમાં બેંગાલુરુ આપ્યું છે. હવે આ કર્ણાટકની બેંગાલુરથી ટીમ નીકળે છે અને ઉત્તર દિશા એટલે કે દિલ્હી સુધી એને પહોંચવું છે, તો રસ્તામાં કયા કયા શહેર એટલે કે રાજ્યો આવે છે એની નોંધ આપણે જોઈએ. તો વિદ્યાર્થીઓ છે એ કર્ણાટકની ટીમને બેંગ્લોરથી નીકળીને ઉત્તર દિશા તરફ દિલ્હી સુધી પહોંચવા માટે નીચેના રાજ્ય, તો કયું? તો કે એક તો મહારાષ્ટ્ર આવે, બરાબર, પછી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ, અથવા તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આવે, અને હરિયાણા, બરાબર વિદ્યાર્થી મિત્રો? ત્યારે એ દિલ્હી સુધી પહોંચી શકે. બીજો ક્વેશ્ચન છે કે જમ્મુ કશ્મીર દિલ્હીની ઉત્તર તરફ આવેલે છે. જો દિલ્હી છે એની ઉપરની તરફ એટલે કે ઉત્તરની બાજુ જમ્મુ કશ્મીર આવેલું છે. તમે તમારા નકશાની અંદર વિદ્યાર્થી મિત્રો જુઓ,
દિલ્હીની ઉપર છે જમ્મુ કાશ્મીર, આથી ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ એટલે કે નીચે તરફ આવવું પડે. તો તેઓને કયા કયા રાજ્યોમાંથી પસાર થવું પડશે? તો ચાલો ઉપર જમ્મુ કાશ્મીરથી આપણે દિલ્હી તરફ જતા તેઓને હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાંથી પસાર થવું પડશે. ત્રીજું, નોનું ગુજરાતમાં રહે છે. નોનુનો મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે. નોનું તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે, તો તેણે કઈ દિશામાં મુસાફરી કરવી પડે? પશ્ચિમ દિશા, પૂર્વ તરફ, દક્ષિણ તરફ કે ઉત્તર તરફ? હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમે જુઓ કે નોનું ક્યાં રહે છે, તો કે ગુજરાત. આપણું ગુજરાત કઈ દિશામાં છે? તો કે પશ્ચિમ. હવે એનો મિત્ર ક્યાં રહે છે? બંગાળમાં. હવે ગુજરાતથી બંગાળ કઈ દિશામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો કે પૂર્વ દિશા તરફ આવ્યું છે. ક્યાં આવ્યું છે? જુઓ, બંગાળ ક્યાં છે? દેખાણું બરાબર. તો હવે એનો આન્સર આવશે પૂર્વ તરફ. ચોથું છે, જમ્મુ કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે? ના, જમ્મુ કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય, જુઓ તમે ઉપર જોઈ શકો છો નકશાની અંદર કે જમ્મુ કાશ્મીરની ઉપરની સાઈડ એક પણ રાજ્ય આવેલું નથી. ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે? તો કે આ ગુજરાત છે એની પશ્ચિમ બાજુ કોઈ પણ રાજ્ય આવેલું નથી. તમે નકશાની અંદર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ ગુજરાતની આ બાજુ પશ્ચિમ બાજુ કોઈ રાજ્ય આવેલું નથી. હવે વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો ક્વેશ્ચન એવો છે કે નકશા પર 1 સેન્ટીમીટર બરાબર જમીન પર 200 કિલોમીટર આ સ્કેલનો ઉપયોગ કરી શોધી કાઢો. દિલ્હી જયપુરથી લગભગ કેટલે દૂર છે? નકશા પર કેટલી સેન્ટીમીટર કીધું છે? તો કે 1 સેન્ટીમીટર કીધું છે, બરાબર. તો જેટલા સેન્ટીમીટર થાય એને આપણે શું કરવાનું છે? 200 વડે ગુણવા પડશે, ત્યારે તમને આન્સર મળશે. તો તમને 3 આન્સર આપેલા છે, 50 કિમી, બી 500 કિમી, સી 250 કિલોમીટર. તો જવાબ આવશે 250 કિલોમીટર. પડી સમજણ વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જુઓ. બી, અંદાજ લગાવો કે જયપુર ભોપાલથી કેટલે દૂર છે? તો નકશા ઉપર મને 3 સેન્ટીમીટર થયું છે વિદ્યાર્થી મિત્રો. તો જમીન પર, તો કે 3 સેમી ગુણ્યા 200 કરીએ એટલે 3 દૂ 6, 600 કિલોમીટર થયું, બરાબર ને? સાતમો ક્વેશ્ચન, કયું રાજ્ય અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે? એવું કયું રાજ્ય છે કે જમીન વડે બધા જ રાજ્યો એની આજુબાજુ છે? તો કે મધ્યપ્રદેશ. જુઓ વચ્ચે છે મધ્યમાં, મધ્યપ્રદેશ અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે. બી, કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? જો તેનું નામ નકશામાં ન હોય તો તમારા શિક્ષક કે માતા પિતાને પૂછો અને શોધી કાઢો. બતાવો કે તમે જવાબ કેવી રીતે શોધ્યો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈ ભાઈ આપણે અંદર જોઈ શકીએ છીએ. તો સૌથી મોટું છે ક્ષેત્રફળ એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ કોણ છે, રાજ્ય કયું મોટું છે? રાજસ્થાન. જુઓ દેખાય છે મોટું. ઓકે, હવે આ જવાબ નકશા પરથી જોઈને સરળતાથી મેળવી શકાય છે અને ઇન્ટરનેટ દ્વારા પણ જાણી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ નકશામાં સરસ રીતે જોઈ શકીએ છીએ. સી, કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમના ક્ષેત્રફળ કરતા 8 ગણું છે? હવે પહેલા તો તમે સિક્કિમને જુઓ. જુઓ અહીંયા આપેલું, પૂર્વ તરફ આપેલું છે, ઉત્તરની બાજુમાં પૂર્વ તરફ ઉપર આપેલું છે સિક્કિમ. હવે આ સિક્કિમ છે એનું 8 ગણું એટલે કે આ નાનું એવું સિક્કિમ છે એવા 8 થાય એવું કયું છે? ઉત્તર પ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, ત્રિપુરા છે કે હિમાચલ પ્રદેશ છે? તો કે હિમાચલ પ્રદેશ છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, હિમાચલ પ્રદેશ તમને નકશાની અંદર શોધી કાઢો જોઈએ. હિમાચલ પ્રદેશ દેખાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? એના 8 ગણા જેટલું થયું. ડી, રાજસ્થાનનું ક્ષેત્રફળ એ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતા લગભગ કેટલા ગણું વધુ છે? હવે રાજસ્થાનને જુઓ અને પંજાબ જુઓ ઉપરની તરફ, બરાબર. હવે પંજાબ કરતા રાજસ્થાન છે કેટલા ગણું વધુ હશે? તો મારા માઇન્ડ મુજબ 7 ગણું વધુ હશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. કેટલા ગણું? 7 ગણું વધુ હશે. હવે નીચે સમુદ્ર, તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર નકશાની નીચે જુઓ, ભૂરા રંગનો સમુદ્ર આપેલો છે અને ત્યાં એક બાળક ઉભેલો દેખાય છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? શું તમે સમુદ્ર જોયો છે? ચિત્રમાં સમુદ્ર ક્યાં છે? તો મેં તમને હમણાં જ કહી દીધું કે હા,
મેં સમુદ્ર જોયો છે અને એ ક્યાં છે તો કે નીચે આપેલો છે બરાબર વિદ્યાર્થી મિત્રો ભારતના નકશામાં સમુદ્રને શોધી કાઢો નકશામાં તેને કયા રંગથી દર્શાવવામાં આવ્યો ભારતના નકશામાં જુઓ મેં તમને હમણાં નકશામાં કીધું હતું તો એ નીચે આપેલો છે અહીં આપણે અલગથી આપેલો છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે ભારતના નકશામાં સમુદ્રને વાદળી રંગથી દર્શાવવામાં આવ્યો છે કેવા રંગથી દર્શાવવામાં આવ્યો છે વાદળી રંગથી દર્શાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો બરાબર જેની એક તરફ સમુદ્ર હોય તેવા રાજ્યો ક્યાં છે તમારે ભારતના નકશામાં જોવાનું છે અને જવાબ આપવાનો છે કે જેની એક તરફ સમુદ્ર હોય ચાલો હું બોલું છું વિદ્યાર્થી મિત્રો તમે નકશામાં બરાબર જોતા જજો ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની એક તરફ સમુદ્ર છે હવે એક એવા રાજ્યનું નામ આપો કે જેની એક પણ તરફ સમુદ્ર ન હોય તો કયું રાજ્ય વિદ્યાર્થી મિત્રો મધ્યપ્રદેશ કે જેની એક પણ તરફ શું નથી સમુદ્ર નથી વિદ્યાર્થી મિત્રો તમે આજે જે ભારતના નકશા દ્વારા વિવિધ રાજ્યોની વિવિધ જમીન પરના અંતરની માહિતી મેળવી સમજૂતી મેળવી ઘરે પ્રેક્ટિસ કરજો બાય બાય વિદ્યાર્થી મિત્રો